એશિયાટિક સિંહોનું ઘર એટલે કે ગીરનું વિશાળ જંગલ અને આ ગીર જંગલમાં રહેતા સિંહોની જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ સિંહોની સુરક્ષાના પણ અનેક સવાલો ઉભા થાય છે ત્યારે સિંહોની સુરક્ષા આપવા માટે સરકાર દ્વારા થતા પ્રયાસોમાં સહભાગી થવા અને સાસણગીર ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતનું જ નહીં પરંતુ ભારત દેશનું જે સૌથી મોટું ગૌરવ છે તે એશિયાઈ સિંહ અને સિંહોની જેમ જેમ સંખ્યા વધતી જાય છે તેમ તેમ તેની સુરક્ષાના પણ અનેક સવાલો ઉઠ્યા છે છાસવારે સ્થાનિક ટીકળખોરો દ્વારા સિંહની પજવણીઓ કરવામાં આવી રહી છે તો ક્યાંક માર્ગ અને ટ્રેન અકસ્માતમાં સિંહોના મોત થઈ રહ્યા છે તો ક્યારેક ગીર આસપાસમાં રહેલા ખુલ્લા કુવાઓમાં પડી જવાના કારણે પણ સિંહના મોત થઈ રહ્યા છે સરકાર અને વન વિભાગની સાથે સાથે લોકોએ પણ જોડાવું પડશે અને આ મહામૂલા પ્રાણી સિંહોને રક્ષણ આપવું પડશે અને એટલે જ એશિયાટિક વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ દ્વારા સાસણગીર ખાતે બે દિવસીય નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીર જંગલમાં કામ કરતા સિંહ પ્રેમીઓ સાહિત્યકારો ફોટોગ્રાફરો અને વનકર્મીઓએ સિંહની સુરક્ષા અને સંવર્ધન માટે ચર્ચા વિચારણા કરી હતી એક સમય હતો કે ગીરમાં ફક્ત 11 જેટલા સિંહ બચ્યા હતા ત્યારે જૂનાગઢના નવા બે સિંહના શિકાર પર પ્રતિબંધ લગાવ્યો હતો અને ત્યાર પછી ગુજરાત સરકારે સિંહનું સંરક્ષણનું કાર્ય શરૂ કર્યું હતું જેમાં ખૂબ જ સારી સફળતા મળી રહી અને સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે તેની સુરક્ષાના પણ અનેક સવાલો ઊભા થયા છે ગીરના જંગલમાં કામ કરતા સિંહ પ્રેમીઓ સાહિત્યકારો ફોટોગ્રાફરો અને વનકર્મીઓને ગીર રત્ન એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સિંહ પ્રેમી રમેશભાઈ રાવલ સિંહ કવિ શ્રીદાસ સરસૈયા સ્પીકર હર્ષલ માંકડ ટીવી ઇનકાર ચિરાગ શાહ વાઇલ્ડલાઇફ ફિલ્મ મેકર હનીફ ખોખર તેમજ ફોરેસ્ટ ગાર્ડ તમશી લાંધા ધારાબેન ઠાકર સહિતના મહાનુભાવોના સન્માન કરવામાં આવ્યા હતા ધરોહર એવા અને સૌરાષ્ટ્રની અંદર મુક્તપણે વિચરતા એશિયાટિક સિંહો 1420 સ્ક્વેર કિલોમીટર એરિયામાં જ્યારે સૌરાષ્ટ્રની અંદર ફરતા હોય અને ત્યારબાદ એઓ 20,000 સ્ક્વેર કિલોમીટરથી પણ વધારે વિસ્તારમાં વિચરી રહ્યા છે ત્યારે સિંહો વિશેની જાગૃતતા લાવવાની જરૂર પડી છે અને એ જ બાબતને અમે આગળ વધારી રહ્યા છીએ અને લોકોમાં જનજાગૃતિ આવે અને અમે સિંહો વિશેનો જે માન સન્માન જે સૌરાષ્ટ્રની અંદર મળી રહ્યું છે એવી રીતે પણ બૃહદ ગીરની અંદર પણ મળે સિંહ એક બહુ રાજવી પ્રાણી છે અને એની બાબતની જે અવેરનેસ છે એ લાવવાનો અમારો કાર્યક્રમ છે અને હાલ જે આ મયંકભાઈનો જે મોટો પ્રોગ્રામ છે સિંહની અવેરનેસ માટે સિંહના પ્રોત્સાહન માટે એના બચાવ કાર્ય માટે જે મહત્ત્વનું સમજાવવાનું છે પબ્લિકને કે આજકાલ જે વિડીયો વાયરલ થયા છે 15,000 મામૂલી મોબાઈલથી તમે જે એક દૈવી જાનવર પાછળ બાઇક દોડાવીને જે તમે તમારી પ્રસ્તુતિ કરો છો ને માનવીની આ એની અવેરનેસ માટે અમે સંદેશો આપીએ છીએ મયંકભાઈ રાહુલભાઈની ખૂબ મહેનત છે કે તમે સમજો જાળવો જે આપણું સદનસીબ છે કે આ ગીર આપણા ભાગમાં આવી છે એ લોકોને પૂછો જે પંજાબ બિહાર અને બોમ્બેમાં વસે છે એ લોકોને પૂછો કે આનું મહત્ત્વ શું છે જે ભગવાને આપણને આપ્યું છે એની અવેરનેસ સમજો એનું મહત્ત્વ સમજો આજે ભોજદે ખાતે એશિયાટિક લાયન ગ્રુપ દ્વારા એક નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું એમાં નિષ્ણાંતોનો મંતવ્ય પણ ખૂબ જાણવા મળ્યું અને જે સિંહની વસ્તી આજે જે રીતે વધે છે જે રીતે સિંહ બૃહદગીરમાં આગળ વધી રહ્યો છે તો માણસોએ અને સિંહે આપણે એક પ્રકૃતિ સાથે બોન્ડિંગ બનાવીને ચાલવું પડશે આજે વર્ષોથી ગીરના લોકો માલધારી સમાજ છે એ સિંહ સાથે બોન્ડિંગ બનાવીને ચાલે છે તો હવે સિંહ ગીરની બહાર નીકળ્યો છે બૃહદગીરમાં એની વસ્તી વધી છે તો એની સાથે એક બોન્ડિંગ બનાવવું પડશે તો જ એનું સંવર્ધન અને સંરક્ષણ થઈ શકશે વિજય જોટવા જીટીવી ન્યૂઝ ગીર સોમનાથ